प्रणाम माधव विद्या संकुल ऑनलाइन टीचिंग में तमारू स्वागत है। आज हूँ तमने धोरण एक विषय गणित नो वीडियो समझावीश। गणित विषय नी अंदर प्रकरण नंबर 5 10 थी 20 सुधीनी संख्या। तो 10 थी 20 सुधीनी संख्या में आपणे जोयुं आगळ के प्रमाणे अहींया जे सूचना आपी छे ए प्रमाणे आपणे करवानुं छे। तो अहींया आप्युं छे प्रश्न नंबर 24 में तरत पहेलानी संख्या लखो। तो 19 लख्या छे तो 19 पहेला शुं आवशे 18, 11 पहेला 10, 13 पहेला 14 पहेला 13, 17 पे 18 पहेला 17, 15 ની આગળ 14, 16 પહેલા 15, 12 પહેલા 11, 17 પહેલા 16, 20 પહેલા 19, 13 પહેલા 12। તો જે પણ સંખ્યા લખી છે એની આગળની સંખ્યા તરત જેની પહેલાં આવે છે એ પહેલાંની સંખ્યા લખવાની છે। પ્રશ્ન નંબર 25 તરત પછીની સંખ્યા લખો। તો 13 પછી 14, 19 પછી 20, 12 પછી 13, 17 પછી 18, 11 પછી 12, 15 પછી 16, 18 પછી 19, 16 પછી 17, 14 પછી 15 અને 10 પછી 11। તો આ તરત પછીની સંખ્યા છે। તો જે સંખ્યા લખી છે એના તરત પછીની સંખ્યા લખવાની છે। હવે પ્રશ્ન નંબર 26 વચ્ચેની સંખ્યા લખો। તો વચ્ચેની સંખ્યા આપણે લખવાની છે તો 13 અને 15। તો 13 અને 15ની વચ્ચે શું આવશે તો 14। તો અહીંયા આપણે 14 લખવાના છે। 16 અને 18, 16 અને 18ની વચ્ચે કઈ આવશે 17, 11 અને 13ની વચ્ચે 12, 14 અને 15ની વચ્ચે 14 અને 16ની વચ્ચે 15, 18 અને 20, 18 અને 20ની વચ્ચે 19, 12 અને 14ની વચ્ચે 13, 17 અને 19, 17 અને 19ની વચ્ચે 18, 10 અને 12ની વચ્ચે 11। તો આ રીતે વચ્ચેની સંખ્યાઓ લખવાની રહેશે। પ્રશ્ન નંબર 27 સૌથી મોટી સંખ્યા ઉપર ગોળ કરો। તો 14 અને 18, 14 અને 18માં મોટી સંખ્યા કઈ છે તો 18। તો 18 ઉપર ગોળ કરવાનું છે। 11 અને 13, તો 13 ઉપર ગોળ કરીશું। 8 અને 18, તો 18 ઉપર ગોળ કરવાનું છે। 16 અને 6, તો 16 ઉપર ગોળ કરવાનું છે। 1 અને 11, તો 11 ઉપર ગોળ કરીશું। 10 અને 11, તો 11 ઉપર ગોળ કરીશું। 7 અને 17, તો 17 ઉપર ગોળ કરવાનું છે। 8 અને 12, તો 12 એ મોટી સંખ્યા છે 8 કરતાં। 9 અને 19, તો 19 એ મોટી સંખ્યા છે। 2 અને 20, તો 20 એ 2 કરતાં મોટી સંખ્યા છે। તો જેટલી મોટી સંખ્યા છે ત્યાં આપણે ગોળ કરવાનું છે। પ્રશ્ન નંબર 28 નાની સંખ્યા પર ત્રિકોણ કરો। તો 13 અને 20માં 13 ઉપર, 17 અને 16માં 16 ઉપર, 16 અને 7માં 7 ઉપર, 9 અને 10માં 9 ઉપર ત્રિકોણ કરવાનું છે, 2 અને 12માં 2 ઉપર, 14 અને 6માં 6 ઉપર, 11 અને 18માં 11 એ નાની સંખ્યા છે 18 કરતાં, 15 અને 5માં 5 એ નાની સંખ્યા છે, 10 અને 19માં 10 એ નાની સંખ્યા છે, 17 અને 20, તો 20 કરતાં 17 નાની સંખ્યા છે। સૌથી મોટી સંખ્યા ઉપર ગોળ કરો। મોટી તો ખરી ઉપર અહીંયા આપી છે ત્યાં આપણે બે સંખ્યા પર ગોળ કર્યું, હવે
ત્રણમાંથી એક સંખ્યા પર ગોળ કરવાનું છે, તો 12 15 20, તો 20 ઉપર ગોળ કરીશું. 16 14 13, તો 16 ઉપર ગોળ કરીશું. 16 14 17, તો 17 ઉપર ગોળ કરીશું. 10 19 11, તો 19 ઉપર ગોળ કરીશું. 19 8 9, તો 19 ઉપર ગોળ કરવાનું છે. 7 5 12, તો 12 ઉપર ગોળ કરવાનું છે. 1 10 20, તો 20 ઉપર ગોળ કરવાનું છે. 13 5 8, તો 13 આ બધામાં મોટી સંખ્યા છે માટે 13 ઉપર ગોળ કરીશું. 10 13 17, તો 17 ઉપર ગોળ કરીશું. 20 7 5, તો 20 ઉપર ગોળ કરવાનું છે. 18 20 19, તો 20 ઉપર ગોળ કરીશું. 6 8 18, તો 18 ઉપર ગોળ કરવાનું છે. તો જેટલી સંખ્યા મોટી છે ત્રણમાં એની ઉપર ગોળ કરવાનું છે. હવે 30 નંબરમાં છે, સૌથી નાની સંખ્યા ઉપર ગોળ કરો. તો ત્રણમાંથી જે નાની સંખ્યા છે તેની ઉપર ગોળ કરવાનું છે. તો 16 13 19, તો 13 નાની સંખ્યા છે. 20 18 15, તો 15 નાની સંખ્યા છે. 12 13 14, તો 12 નાની સંખ્યા છે. 7 17 10, તો 7 નાની સંખ્યા છે. 5 10 15, તો 5 નાની સંખ્યા છે. 19 18 17, તો 17 નાની સંખ્યા છે. 8 19 9, તો 8 નાની સંખ્યા છે. 4 9 7, તો 4 નાની સંખ્યા છે. તો જ્યાં જે સૂચના આપી છે એ પ્રમાણે આપણે ત્યાં ગોળ કરવાનું છે. હવે પ્રશ્ન નંબર 31, ખૂટતી સંખ્યાઓ લખો. તો આમાં શું કરવાનું છે, ખૂટતી સંખ્યા લખવાની છે. તો 13 ખાલી જગ્યા 15 ખાલી જગ્યા 17, તો 13 પછી શું આવશે, 14. 13 પછી 14, 15 પછી 16. તો જ્યાં ખૂટતી સંખ્યાઓ છે ત્યાં લખવાનું છે. પછી 6 7 8 9 10, 8 અને 10 લખેલા છે, તો 6 7 અને 9. 16 ખાલી જગ્યા 19 20, તો 16 પછી 17 18 19 લખેલા છે અને 20. હવે નીચે ખાલી જગ્યા 12 13 14 15, તો ખાલી જગ્યામાં 11 12 પછી 13 અને 14 અને 15. 16 ખાલી જગ્યા 18 ખાલી જગ્યા 20, તો 16 પછી 17 18 પછી 19 અને 20. ખાલી જગ્યા 11 ખાલી જગ્યા 13, તો 9 10. 11ની પહેલાં શું આવશે, 10. 10 પહેલાં 9, તો 9 10 અને 12. તો આ રીતે લખવાનું છે. હવે પ્રશ્ન નંબર 32, ક્રમિક અંકો જોડી ચિત્ર બનાવો અને રંગ પૂરો. તો ક્રમિક અંકો બનાવીને ચિત્રમાં રંગ પૂરવાનો છે. તો અહીંયા 1 થી 2 2 થી 3 જેવી રીતે મેં જોડ્યું છે એવી રીતે જોડવાનું છે અને ચિત્ર બનાવવાના છે. 1 થી 2 2 થી 3 3 થી 4 એ રીતે આપણે જોડતું જવાનું છે. 1 થી 20 સુધી જોડવાનું છે. બીજા ચિત્રમાં પણ એવું છે, 1 થી 20 સુધી જોડવાનું છે. તો આવી રીતે પાના નંબર 112 સુધી સ્વાધ્યાયપોથીમાં લખી દેવાનું છે. આગળ હું તમને બીજા વિભાગમાં સમજાવીશ. અસ્તુ, પ્રણામ.